नमस्कार दोस्तों, હું છું ડોક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપણી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. આજે દોસ્તો, આ ઉપક્રમનું 1034મો વિડીયો આપની સમક્ષ જ્યારે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ અને દર રવિવારે કરંટ અફેર્સ આ ચેનલ ઉપરથી કરંટ અફેર્સનો વિડીયો પણ દર રવિવારે પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, આજે કરંટ અફેર્સનો જે વિડીયો છે એ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના આ બંને ઉપક્રમ આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મને સવિશેષ આનંદ થશે. મને પણ એક જાતનું પ્રોત્સાહન પૂરું પડશે, પ્રોત્સાહન મળી રહેશે. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, આજનો સુવિચાર કંઈક આવો છે, હર કિસી મેં કમી ખોજને સે ખુદ કો દુઃખી રહેના પડતા હૈ. હર કિસી મેં કમી ખોજને સે ખુદ કો દુઃખી રહેના પડતા હૈ, જબકિ દૂસરો મેં અચ્છાઈ ખોજને સે સદૈવ પ્રસન્નતા પ્રાપ્ત હોતી હૈ. જબકિ દૂસરો મેં અચ્છાઈ ખોજને સે સદૈવ પ્રસન્નતા પ્રાપ્ત હોતી હૈ. દોસ્તો, આવી સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસની વાત કરીએ તો દોસ્તો, આપણે જે વાત કરીએ છીએ એ અત્યારે ઇન્ફિનિટિવ્સ, જેને આપણે ક્રિયાપદનું મૂળરૂપ પણ કહીશું અને ક્રિયા નામ તરીકે પણ આપણે ઇન્ફિનિટિવ્સને ઓળખશું. દોસ્તો, મિત્રો, ગઈકાલે આપણે જે વાત કરી હતી એ મિત્રો, આપણે ઇન્ફિનિટિવનો જે અભ્યાસ કરવાનો છે, ઇન્ફિનિટિવ એટલે શું એના વિશે આપણે કાલે વાત કરી હતી. ઇન્ફિનિટિવ ફિનાઇટ શબ્દ છે જેનો અર્થ સીમિત, નિયંત્રિત, એની વિરુદ્ધમાં ઇન્ફિનિટિવ એટલે અસીમિત, અનિયંત્રિત અને સ્વતંત્ર. એવું ઇન્ફિનિટિવ એટલે સ્વતંત્ર એવું એક પદ થાય છે. સામાન્ય રીતે ક્રિયાપદ કરતાં, પુરુષ, જાતિ અને વચનથી બંધાયેલું હોય છે. આપણે ગઈકાલે આ વાત કરી હતી. હવે અહીંયા ઇન્ફિનિટિવ જો પુરુષ હોય તો પહેલો પુરુષ હોય તો હું જાવ છું એવો અર્થ થશે. પ્રથમ પુરુષ હોય તો અને ત્રીજો પુરુષ હોય તો તે જાય છે. અહીંયા આપણે ઇન્ફિનિટની વાત કરીએ છીએ. ઇન્ફિનિટ સ્વતંત્ર પુરુષ હોય છે. દાખલા તરીકે પ્રથમ પુરુષ હોય તો હું જાવ છું અને ત્રીજો પુરુષ હોય તો તે જાય છે, તેણી જાય છે એવો અર્થ થશે. હવે એ જ ઇન્ફિનિટીમાં જાતિ વિશે આપણે વિચારીએ, જો પુલિંગ હોય, જો એ વસ્તુમાં પુલિંગ હોય તો હું જતો હતો. પહેલાં આપણે પુરુષની વાત કરી, હું જાઉં છું તે જાય છે. હવે આપણે એની જાતિ હોય તો જો પુરુષ જાતિ હોય, પુલિંગ હોય તો હું જતો હતો, પરંતુ જો સ્ત્રીલિંગ હોય તો હું જતી હતી એવો અહીંયા જાતિમાં એવો ફેરફાર થશે. અને એ જ વસ્તુ એક વચન બહુવચનમાં આપણે જોવા જઈએ તો દોસ્તો શું થશે, તો એક વચનમાં જો હોય તો હું જાવ છું આમ થશે અને બહુવચનમાં જો હોય તો અમે જઈએ છીએ આવી રીતે એનો અર્થ થશે. મિત્રો, કહેવાનું તાત્પર્ય આખું એવું છે કે જે ઇન્ફિનિટિવ છે એ ઇન્ફિનિટિવ એ સામાન્ય રીતે ક્રિયાપદ કરતાથી, પુરુષ, જાતિ અને વચનથી બંધાયેલું હોય છે. આપણે પુરુષમાં જોયું તો હું જાઉં છું, ત્રીજો પુરુષમાં જોયું તો તે જાય છે, તેણી જાય છે, જાતિમાં જોયું તો હું જતો હતો, પુલિંગમાં સ્ત્રીલિંગમાં જોયું તો હું જતી હતી અને વચન પ્રમાણે આપણે જોવા જઈએ તો એક વચનમાં હું જાઉં છું એમ થશે અને બહુવચનમાં અમે જઈએ છીએ. આમ ક્રિયાપદ કરતાથી, પુરુષ, જાતિ અને વચનથી બંધાયેલ હોય છે. દોસ્તો, એ વાત આપણે જરાક વિશેષતાપૂર્વક આપણે આવતીકાલે
આની પછીના વિડીયોમાં આપણે સવિશેષ વાતો કરશું અને જોઈશું. તો તમને મને લાગે છે કે ઇન્ફિનિટી બરાબર સમજાઈ જશે. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુ વધુ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે, મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતીકાલે નવા વિડીયોમાં, નવી વાત સાથે, નવા વિચાર સાથે, નવા સુવિચાર સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.